ચાલી રહી છે. પહેલા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપી દીધું છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 જેટલા રાજીનામા થઈ ચુક્યા છે. ધવલસિંહ અહીંયા જ વિધાનસભામાં છે, તેમને પણ પૂછવું જરૂરી છે. ધવલજી, જે અપક્ષમાં અત્યાર સુધી કોઈ દિવસ રાજીનામા અપાતા નહોતા, ફક્ત ટેકો જાહેર કરવામાં આવતો હતો, આપ લોકો બી ટેકો જાહેર કર્યો છે. આજે આપના એક ઉમેદવારે, આપના એક સાથીદારે રાજીનામું આપી દીધું છે. તમારી હવે શું આગળની આખી કવાયત રહેશે? મેં પહેલાં જ કીધું કે મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે અને એમને હું તો શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ કરે. સાથે મારા વિસ્તારની વાત કરું, મારા વિસ્તારની આખી વસ્તુ અલગ છે. મારા કાર્યકર્તાઓ, મારા મતદારોએ મને જે વિશ્વાસ મૂકીને મને અપક્ષ તરીકે ચૂંટ્યો છે, એટલે સ્વાભાવિક છે કે હું એમને એક વખત પરામર્શ કરીશ, એમની સાથે વાર્તાલાપ કરીશ, પછી જ મારા નિર્ણયો નિશ્ચિત કરવાનો છું. પરંતુ અત્યારે એક પણ ટકો મેં એવો નિર્ણય લીધો નથી કે એવો વિચાર પણ કર્યો નથી કે મારે શું કરવું શું ના કરવું. અચ્છા, એક નવલજી, એ વાત સમજવાની જરૂર અહીંયા એટલે પણ છે, કેમ કે અપક્ષમાં જે આપ 3 લોકો હતા, એમણે ઓલરેડી ભાજપને ટેકો જાહેર કરેલો હતો. વિધાનસભાની બેઠકો હોય કે પક્ષની બેઠકો હોય, ત્યાં તમે લોકો આવી જ રહ્યા છો, તો આખરે એવી કઈ વિચારધારા છે કે 5 વર્ષનું મેન્ડેટ છે એ જતું કરવામાં આવી રહ્યું છે? કોંગ્રેસમાં હોય તો કદાચ કોંગ્રેસના મોવડી મંડળની નારાજગી હોય, અપક્ષને નારાજગી કઈ વાતની હોય? મેં પહેલાં જ કીધું કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે અને પરિવાર સાથે અમે જોડાયેલા છીએ અને કામ કરી રહ્યા પણ છીએ. પરંતુ ધર્મેન્દ્રસિંહનું સ્થાનિક રાજકારણ જે હતું, એ સ્થાનિક રાજકારણના ભાગરૂપે એમણે રાજીનામું આપ્યું છે. કાર્યકર્તાઓનું પ્રેશર, મતદારોનું પ્રેશર હતું કે તમે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાંથી લડો. સ્વાભાવિક છે કે એ રીતના એમણે નિર્ણય લીધો છે, એટલે એમણે એમના ભવિષ્યની ચિંતા કરીને જ લીધો હશે. અને આજે પૂનમ છે અને એમાં પણ કુદરતી 12:39 રાજીનામું પડ્યું છે, એટલે સ્વાભાવિક છે કે જીત અત્યારથી જ મને તો એમની દેખાઈ રહી છે કે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જો એમને ટિકિટ આપશે તો 100% એમનો વિજય નિશ્ચિત છે. કારણ કે એમના કાર્યકર્તાઓ આજે ધવલજીની શું ઈચ્છા છે, આ મન બદલાવવાનું છે કે 5 વર્ષ સુધી ધારાસભ્ય રહેવાના છે? મેં પહેલા જ કીધું મેડમ કે મારા મતદારો અને મારા કાર્યકર્તાઓ મને એમ કે ઘેર જઈને ધવલસિંહ તમે આરામ કરો, તો સ્વાભાવિક છે કે હું ઇલેક્શન ના લડું અને ઘેર બેસીને આરામ કરું એવો વ્યક્તિ છું. કારણ કે એમના થકી જ હું ઉજ્જવળ છું ને, આજે એમના થકી જ આ જગ્યા પર હું બેઠો છું, એટલે ચોક્કસથી એમના એક પણ નિર્ણય અમને પૂછ્યા વગર લેવાનો નથી. ભૂતકાળમાં ઘણી ભૂલો પણ થયેલી છે અને ભૂલોનો પરામર્શ કરીને પણ એમના કાર્યકર્તાઓનું પુનરાવર્તન નથી કરવાનું. મેં પહેલા જ કીધું કે મારા કાર્યકર્તાઓ કહેશે એ જ હું કરવાનો છું, મારા મતદારો જે કહેશે એ કહેશે અને એમને વિશ્વાસથી મને આ જગ્યા પર પહોંચાડ્યો છે અને વિશ્વાસ એમનો હું 100% તૂટવા નહીં દેવાનો એવું નિશ્ચિત છે મારા માટે. અત્યારે તો જો કંઈ પણ કહેવું એ ખૂબ જ વહેલું હોય છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ રાજીનામું આપતાના 10 મિનિટ સુધી પણ એવું જ કહેતા હોય છે કે તે જે જગ્યા છે ત્યાં જોડાયેલા છે. હાલાકી તમલજી ખૂબ સ્વસ્થતાથી કહી રહ્યા છે કે ત્યાંના સમીકરણો છે તે અલગ છે અને એ કારણ છે કે તે અત્યારે ધારાસભ્ય છે, અપક્ષ તરીકે જ એ કન્ટિન્યુ રહેશે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.